કાપોદ્રા સરથાણા જકાતનાકા ખાતેની એક્સિસ બેંક દ્વારા ગ્રાહકોને પૂરતા નાણા ન મળતા ફરી હોબાળો થવા પામ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નોટબંધી પછી સહકારી બેંકોને માત્ર 4 વાર પેમેન્ટ આપ્યા બાદ 1 ડિસેમ્બરથી નાણાંની ફાળવણી બંધ રાખવામાં આવતા સહકારી બેંકોની હાલત કફોડી બની ગઈ છે. કાપોદ્રાના સરથાણા ચકાત નાકાની એક્સિસ બેંક દ્વારા ગ્રાહકોને 2000 અને 4000 આપવામાં આવતા ધંધાર્થીઓ અટવાયા છે. ઉપરાંત કેન્દ્ર સરકારના નિયમ અનુસાર કરંટ ખાતા ધરાવનારને વીકના 50000 અને સેવિંગ ધારકોને 24000 આપવામાં આવે છે. ઉપરાંત ગ્રાહકોની એવી માંગણી છે કે આ અઠવાડિયા દરમિયાન થોડા થોડા નાણાં ચૂકવવા કરતાં એકી સાથે નાણાં આપવામાં આવે તો દરરોજના મજૂરોને દેવાના થતા નાણાં આપી શકાય. હાલ 29 દિવસ થયા હોવા છતાં બેંકોની બહાર લાંબી કતારો યથાવત રહી છે અને એક્સિસ બેંકમાં નાણાં ઉપાડવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે મોડી રાતે લાઈન લગાડવા છતાં જ્યારે વારું આવે ત્યારે ફક્ત 2000 જેટલી જ રકમ હાથમાં આવે છે. જે રકમ પૂરતી ન હોવાથી બેંક બહાર આજરોજ લોકોએ હલ્લાબોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોટા વેપાર કરતા વેપારીઓ અને વ્યવસાયકારોને દરરોજના 7-8 કલાક સુધી લાઇનમાં ઊભા રહી મળે છે ફક્ત 2000 રૂપિયા. સાંજ પડે વર્કરોને ચૂકવવા નાણાં ન હોવાથી તેઓ અટવાયા છે, જેથી એકી સાથે વધારે નાણાં મળે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. તો આ હવારના 3 વાગ્યાના લાઇનમાં ઊભા છીએ તો કોઈના વારા આવતા નથી. અમારે 2000 રૂપિયા આપે છે, ઉપરથી કેટલા આપે છે અમારા પબ્લિકને કાંઈ ખોલી બોલાય, એ પૈસા નથી આવતા. અમારે બિઝનેસ કામે જવું કે પછી અમારે અહીંયા લાઇનમાં ઊભું રહેવું. અહીંયા કાંઈ મજૂરી કાંઈ કામે જવાતું નથી. રોજ ને રોજ અહીંયા લાઇનમાં 1000 રૂપિયા જવું પડે. ભોપાળા નીકળે બેંકમાં કે ભાઈ 12 એટલા પૈસા હોય એક્સિસ બેંક માં મારું કરંટ ખાતું છે. અહીંયા સરથાણા જગતનાકા બ્રાન્ચ કહેવાય કાપોદ્રા, બરોબર. 15 દિવસથી દરરોજ લાઇનમાં આવીએ છીએ. 2000 ને 4000 આપે છે સાહેબ. એવું કીધેલું છે કરંટવાળાને વીકમાં 50 ને સેવિંગને 24. તો અમે લોકો એવું કહી છીએ કે ભાઈ તમે લોકો વીકમાં 1 ફેરું જ આપો, પણ 24 કે 50 આપો. ડેઈલી અંદર રિક્વેસ્ટ કરીએ, જ્યારે ચેક આપીએ ત્યારે સાહેબ અમારા ચેક બગડે છે, 8-10 કલાક બગડે છે. અમે સાંજે વર્કરોને પૈસા આપવાના હોય તો 2000 ને 4000માં હું આપવાના. એમ્બ્રોઇડરીનો વ્યવસાય છે, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે, તો સાંજે મજૂરોને હું આપવાનું. ઘર ચલાવવાવાળાને 2000 આલો, 2 દિવસે આપે તો ચાલે, પણ વ્યવસાયવાળા શું કરવાના? દરરોજ અહીંયા ઊભું રહેવું કે વ્યવસાય કરવાનો? આજે 25-26 દિવસ થયા સાહેબ, રોજ નવું લાવે કે આ આપશો. આજે 6 દિવસ થઈ ગયા, બરોબર, કે તમારી કન્ડિશન પૂરી થઈ ગઈ 50 કે 24 વાળી બધી. તો 2000 આપવાનું તો હું ગવર્મેન્ટ પૈસા નથી આપતી RBI આ લોકોને, અને એ લોકોના પૈસા 3-3 ને 5-5 10-10 કરોડ રૂપિયાના ભોપાળા નીકળે છે. દિલ્હીમાં 2 દિવસ પહેલાં પકડાણું, 8 દિવસ નથી થયા. બોમ્બેમાં મોટું કોમ્પાઉન્ડ આવ્યું તો આ લોકો કરે છે. હું આમ એમ કે અમે એક્શન લેવું, આ કરશું તે કરશું, તો ગવર્મેન્ટ એક્શન હે નહીં લે. અહીંયા દંડાવાળી કરે છે. રાતે 4 વાગે 3 વાગે ઠંડીને આવીને બેઠા હોય, બબાલ થાય, આ લોકો છટર પાડી દે. 9:30-10 વાગે આવે, પબ્લિક જોવે, છટર પાડી દે. 11 વાગે તો એન્ટ્રી ચાલુ નહીં કરે. આમ છિક્કા મારો, આમ કરો, તે કરો, આવા છિક્કા મારવાના, બરોબર. ઉભા રહો એ ના, એ આવા છિક્કા મારી દેવાના, બરોબર. અને પછી ટોકન આપવાના અને એ બધું કરવાનું. તો આ બધું કરવા અહીંયા જ રહેવાનું કે કામ ધંધા કરવાનું? ધંધા એટલે સવારમાં એ ઇન્સ્યોરન્સનું કહે છે, એ પોલિસીનું કીધેલું છે. આપણને નથી કીધું પણ પબ્લિકને કહે છે, બરોબર, કે ભાઈ તમે પોલિસી લ્યો તો તમારો વારો આવી જાય, બરોબર. એટલે કરપ્શન કરો તો તમને પૈસા મળે. તો કરપ્શન હટાવવાનું છે સાહેબને કે વધારવાનું છે, બરોબર? બ્લેક મની બહાર નથી આવતી, બ્લેક મની ઘરે જાય છે. બ્યુરો રિપોર્ટ, સુરત.